વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય અંગ્રેજીમાં ગ્રામર યુનિટ 4માં આજે આપણે વિદ્યાર્થી મિત્રો એપિસોડ 2માં એપોસ્ટ્રોફી એસમાં શું શીખવાના છીએ, તો કે બે વાક્યનું એક વાક્યમાં સંયોજન. અગાઉના લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો સરસ રીતે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ ભણ્યા. હવે બે વાક્ય હોય એનું એક વાક્યમાં સંયોજન એપોસ્ટ્રોફી એસથી કઈ રીતે થાય તેનું આજે ચર્ચા કરવાની છે. તો પહેલાં એમાં આપણે અહીંયા આપેલી માહિતીનો અભ્યાસ કરીએ અને તેમાંથી સમજીએ. ધીઝ ઇઝ રહેમાન, ધીઝ ઇઝ હિઝ સ્કૂલ બેગ. હવે વિદ્યાર્થી મિત્રો, આવા બે વાક્ય છે, પૂર્ણ વિરામ એટલે એ બે વાક્યને એક વાક્યમાં સંયોજન કરવાનું છે અને એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ. તો જો તમને જે પહેલું વાક્ય આપ્યું છે ને એ તમારે જોઈ જોઈને આમ નામ લખનાર, ધીઝ ઇઝ રહેમાન, પછી રહેમાનને એપોસ્ટ્રોફી એસ લગાડી દેવાનું, અને જે વસ્તુ કે વ્યક્તિ કે જે કાંઈ હોય એને સંબંધક હોય તે શબ્દ જ લેવો. છેલ્લા બે શબ્દમાં હશે સ્કૂલ બેગ, તો આવ્યું ધીઝ ઇઝ રહેમાન સ્કૂલ બેગ. બીજું જુઓ, ધીઝ ઇઝ ફરીદા, ધીઝ ઇઝ હર ફાધર, તો આ ધીઝ ઇઝ ફરીદા, ફરીદા પછી એપોસ્ટ્રોફી હશે અને પછી છેલ્લો શબ્દ ફાધર. ધેટ ઇઝ અ પેરોટ, ધેટ ઇઝ ઇટ્સ બીક, તો ધેટ ઇઝ અ પેરોટ, પેરોટ પછી એપોસ્ટ્રોફી એસ અને પછી જે છે બીક, છેલ્લો હાથ બે શબ્દ જ લખવાના આવશે. ધેટ ઇઝ મેહુલ, ધેટ ઇઝ હિઝ નોઝ, તો ધેટ ઇઝ મેહુલ, પછી એપોસ્ટ્રોફી એસ અને પછી નોઝ. હવે ઉપરના વાક્યમાં જુઓ, ધીઝ ઇઝ હિઝ, ધીઝ ઇઝ હર, ધેટ ઇઝ હિઝ અને ધેટ ઇઝ હિઝ, આ બધું છે એ દૂર કરી નાખવાનું છે જ્યારે એક વાક્યમાં સંયોજન કરો ત્યારે. આમ બે વાક્યો બોલવાને બદલે આપણે આ એક રીતે પણ વાક્ય આ રીતે શીખી શકીએ છીએ. અહીં નામ સાથે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ થયો અને વાક્યમાં વધારાના શબ્દો ધીઝ ઇઝ હિઝ, ધીઝ ઇઝ હર, ધેટ ઇઝ ઇટ્સ, ધેટ ઇઝ ઇઝ નીકળી ગયા છે. તો ચાલો હવે એની એક્સરસાઇઝનો અભ્યાસ કરીએ, પણ તેમાં આપેલી બીજી માહિતીનો પણ અભ્યાસ કરીએ. પ્રશ્નાર્થ વાક્યો અને યસ નોમાં ઉત્તર, ધીઝ ઇઝ ટીનાસ ડોલ, તો ઇઝ ધીઝ ટીનાસ ડોલ, બરાબર, યસ ધીઝ ઇઝ ટીનાસ ડોલ, નો યસ ઇટ ઇઝ, ટૂંકમાં લખો હોય તો આ રીતે અને આખા વાક્યમાં લખો હોય તો આ રીતે. આ તમારે ખાલી આ માહિતી છે પ્રશ્નના યસ નોમાં ઉત્તરની, ખાલી તમારી માહિતી જાણકારી માટે છે. નો ધીઝ ઇઝ નોટ ટીનાસ ડોલ, અને ટૂંકમાં નો ઇટ ઇઝન્ટ. બીજું છે હી ઇઝ અતુલ્સ ફાધર, તો કે ઇઝ હી, આ ચોકડી યાદ છે આપણે પ્રશ્ન જ બનાવે, ઇઝ હી અતુલ્સ ફાધર, યસ હી ઇઝ અતુલ્સ ફાધર, નો હી ઇઝ, નો હી ઇઝ નોટ અતુલ્સ ફાધર, નો હી ઇઝન્ટ. ત્રીજું, ધેટ ઇઝ એન એલિફન્ટ સ્ટ્રેન્ક, ઇઝ ધેટ એન એલિફન્ટ સ્ટ્રેન્ક, યસ ધેટ ઇઝ એન એલિફન્ટ સ્ટ્રેન્ક, નો ઇટ ઇઝ, બરાબર, આ શોર્ટ ફોર્મમાં નોલું આખા વાક્યમાં, બરાબર, નો ધેટ ઇઝ નોટ એન એલિફન્ટ સ્ટ્રંક, નો ઇટ ઇઝ નોટ. ખાસ નો, નિર્જીવ વસ્તુઓ સાથે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કદી કરશો નહીં. ટેબલ સ્લેગ, સાવ ખોટું છે, લખાય કે બોલાય પણ નહીં, એપોસ્ટ્રોફી એસ પછી આવતા સામાન્ય નામ સાથે આર્ટિકલનો પણ ઉપયોગ થતો નથી. તો આ બે નોંધ યાદ રાખજો, એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ ખાસ કરીને નિર્જીવ વસ્તુ સાથે થતો નથી અને સામાન્ય નામ સાથે આર્ટિકલનો ઉપયોગ પણ થતો નથી, એપોસ્ટ્રોફી એસ પછી આવતા, બરાબર. ચાલો તો હવે પ્રશ્ન નંબર 2ની આપણે ચર્ચા કરીએ. તો દરેક વિદ્યાર્થી ગ્રામરના પેજ નંબર 95 ઉપર આવી જશો. એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરી બે વાક્યનું સંયોજન કરી એક વાક્ય બનાવો, જે હમણાં છે ધેટ ઇઝ મોહન, ધેટ ઇઝ હિઝ, બરાબર, આ ધેટ ઇઝ હિઝ છે એ નીકળી જાય અને હાઉસમાં આપ્યું છે હાઉસ. તો જુઓ, ધેટનું ધેટ ઇઝ ઇઝ મોહન, પછી એપોસ્ટ્રોફી એસ, ધેટ ઇઝ મોહન્સ, પછી હાઉસ. ધીઝ ઇઝ રાહુલ, ધીઝ ઇઝ હિઝ બાઇસિકલ, તો પહેલાં ધીઝ પછી ઇઝ પછી રાહુલ, રાહુલ પછી એપોસ્ટ્રોફી એસ અને છેલ્લે શું લખ્યું છે બાઇસિકલ, તો લખી નાખો બાઇસિકલ, ધીઝ ઇઝ રાહુલ્સ બાઇસિકલ ને ધીઝ ઇઝ હિઝ. જે હમણાં તમને અગાઉ કીધું હતું એમ આવા ચાર શબ્દવાળા વાક્યો હોય, ધીઝ ઇઝ હિઝ, ધીઝ હિઝ હર, ધેટ ઇઝ ઇટ્સ અને ધેટ ઇઝ હિઝ લખેલું હોય તો નીકળી જાય આવું છે એ વાક્યમાં કાઢી નાખો. ધીઝ ઇઝ જય, ધીઝ ઇઝ હિઝ હેડ, તો પહેલાં ધીઝ ઇઝ જય, બરાબર, પછી એપોસ્ટ્રોફી એસ અને છેલ્લો શબ્દ છે હેડ, તો એ લખી નાખો, ધીઝ ઇઝ જય ઇઝ હેડ. ધેટ ઇઝ પાયલ, ધેટ ઇઝ હર મધર, તો ધેટનું ધેટ, ઇઝનું ઇઝ, પછી પાયલનું પાયલ, પછી એપોસ્ટ્રોફી એસ અને આ આટલું કાઢી નાખવાનું, છેલ્લે શું લખ્યું છે મધર, તો લખો ધેટ ઇઝ પાયલ્સ મધર. ધેટ ઇઝ એન એલિફન્ટ, તો ધેટ ઇઝ એન એલિફન્ટ, એપોસ્ટ્રોફી એસ અને પછી છે આ આટલું કાઢી નાખો અને લખો ટ્રંક, છેલ્લો શબ્દ ધેટ ઇઝ એન એલિફન્ટ્સ ટ્રંક. આગળ આવો પેજ નંબર 96 ઉપર પ્રશ્ન નંબર 5, બરાબર,
ધીસ ઇઝ માય ટીચર, ધીસ ઇઝ હર પર્સ, તો ધીસ ઇઝ હર કાર્ડ નાખવાનું છે. પહેલાં ધીસ ઇઝ માય ટીચર, પછી એપોસ્ટ્રોફી એસ, અને પછી લખો પર્સ. ધેટ ઇઝ અ મંકી, ધેટ ઇઝ ઇટ્સ ટેલ, તો ધેટ ઇઝ અ મંકી, પછી એપોસ્ટ્રોફી એસ, ધેટ ઇઝ ઇટ્સ કાર્ડ નાખો, અને છેલ્લે વધ્યું ટેલ, ધેટ ઇઝ મંકીઝ ટેલ. ધેટ ઇઝ યોર ફ્રેન્ડ, ધેટ ઇઝ હિઝ ક્લાસરૂમ, તો પહેલાં લખો ધેટ, પછી ઇઝ યોર ફ્રેન્ડ, પછી લખો એપોસ્ટ્રોફી એસ, અને ધેટ ઇઝ કાર્ડ નાખો, અને છેલ્લે શું લખ્યું ક્લાસરૂમ, તો ક્લાસરૂમ લખી નાખો. ઇટ ઇઝ અ બર્ડ, ઇટ ઇઝ ઇટ્સ કેચ, તો ઇટ ઇઝ અ બર્ડ લખ્યું, પછી એપોસ્ટ્રોફી એસ, એટલું કાર્ડ નાખો અને લખો કેચ. ઇટ ઇઝ અ બર્ડ્સ કેચ. ધીઝ આર યોર ચિલ્ડ્રન, ધીઝ આર ધેર પિક્ચર, ધીઝ આર યોર ચિલ્ડ્રન, એટલું કાઢી નાખવાનું, બરાબર. ચિલ્ડ્રન્સ પિક્ચર, ધીઝ આર યોર ચિલ્ડ્રન્સ પિક્ચર્સ. વિધું ધોઝ આર મેન, ધોઝ આર ધેર મેન્સ, ધોઝ આર મેન, પછી એપોસ્ટ્રોફી એસ, એટલું કાઢી નાખવાનું, અને છેલ્લે લખ્યું છે કાર્સ, ધોઝ આર મેન્સ કાર્સ. હવે આગળ 11 નંબર, ધોઝ આર વુમન, ધીઝ આર ધેર લેગ્સ, તો ધીઝ આર ધેર લેગ્સ, એટલું કાઢી નાખવાનું, પહેલાં લખો ધીઝ આર વિમેન, એપોસ્ટ્રોફી એસ, અને પછી લખો બેગ્સ, ધીઝ આર વિમેન્સ બેગ્સ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ લેગ્સ બોલાઈ ગયું હતું, પણ ભૂલથી ત્યાં બેગ્સ છે, યાદ રાખજો. ધીઝ આર વુમેન્સ બેગ્સ. ધીઝ ઇઝ મિતાલી, ધીઝ ઇઝ હર અંકલ, તો ધીઝ ઇઝ મિતાલી, પછી લખો એપોસ્ટ્રોફી એસ, અને પછી એટલું કાઢી નાખવાનું છે, અને છેલ્લે લખો અંકલ, ધીઝ ઇઝ મિતાલીઝ અંકલ. ધેટ ઇઝ ચિંતન, ધેટ ઇઝ હિઝ ગ્રાન્ડ ફાધર, તો ધેટ ઇઝ ચિંતન્સ, પછી એટલું કાઢી નાખો અને પછી લખો ગ્રાન્ડ ફાધર. ધીઝ ઇઝ ઉમા, ધીઝ ઇઝ હર ડ્રેસ, તો ધીઝ ઇઝ ઉમા, પછી એટલું કાઢી નાખો એપોસ્ટ્રોફી એસ, ધીઝ ઇઝ ઉમાસ ડ્રેસ. 15મું, ઇટ ઇઝ અ કેટ, ઇટ ઇઝ ઇટ્સ આઈ, તો ઇટ ઇઝ અ કેટ, બરાબર. ઇટ ઇઝ અ કેટ્સ આઈઝ, આઈ વધ્યું, તો છેલ્લે લખો ઇટ ઇઝ અ કેટ્સ આઈ. હવે વિદ્યાર્થી મિત્રો, 16-20 જે છે, પહેલાં તમારી રીતે જાતે પ્રયત્ન કરજો પૂરવાનો, પછી સોલ્વ કરજો. ધીઝ આર પોસ્ટમેન, ધીઝ આર ધેર બેગ્સ, તો હવે ધીઝ આર ધેર એટલું કાઢી નાખવાનું, ધીઝ આર પોસ્ટમેન, પછી એપોસ્ટ્રોફી એસ, અને પછી લખો બેગ્સ, ધીઝ આર પોસ્ટમેન બેગ. ધેટ ઇઝ અમર, ધેટ ઇઝ હિઝ કેટ, તો ધેટ ઇઝ અમર, પછી એપોસ્ટ્રોફી એસ, ધેટ ઇઝ અમર્સ કેટ, ધીઝ ઇઝ નીકળી જશે. ધીઝ ઇઝ માય ટીચર, ધીઝ ઇઝ હર સન, તો પહેલાં લખો ધીઝ ઇઝ માય ટીચર, પછી લખો એપોસ્ટ્રોફી એસ, એટલું કાઢી નાખો, અને છેલ્લે લખો સન, ધીઝ ઇઝ માય ટીચર સન. ધીઝ આર ચિલ્ડ્રન, ધીઝ આર ધેર ટોયસ, ધીઝ આર ચિલ્ડ્રન, એપોસ્ટ્રોફી એસ, ધીઝ આર ચિલ્ડ્રન્સ ટોયસ, એટલું નીકળી જશે. ધોઝ આર પોલીસમેન, ધોઝ આર ધેર ગન્સ, તો ધોઝ આર પોલીસમેન્સ ગન્સ, એટલું કાઢી નાખવાનું છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, બે વાક્યનું એક વાક્યમાં એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરીને સંયોજન આપણે સરસ રીતે શીખી ગયા. તો અહીંયા આપણું ગ્રામર યુનિટ 4 સંપૂર્ણ પૂર્ણ જાહેર કરીએ છીએ. બંને વિડીયોમાંથી જોઈને તમે ગ્રામર યુનિટ 4 પૂર્ણ કરી દેવાનું રહેશે. આભાર.